નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ, આ ઉક્તિ ચરિતાર્થ થઈ. દર્શક મિત્રો, દિલ્હી ખાતે જ કિકબોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં વડોદરા શહેરની દીકરીઓએ ગૌરવ વધાર્યું છે. અલગ અલગ જે તેઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, કોઈને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. આ એક વડોદરા શહેર નહીં પરંતુ ભારત વર્ષ માટે આ ગૌરવની બાબત છે. અત્યારની સેડેટરી લાઈફમાં જ્યારે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ લેવલે જ્યારે આગળ વધતા હોય ત્યારે આપણને સૌને ગદગદ છાતી ફૂલતી હોય છે અને કહેવાય છે કે આ જે ઉત્તીર્ણ થયેલા છે કે આ લોકોએ જે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યું છે તે અમારા વડોદરા શહેરના છે. હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર દિલ્હી ખાતે જે કિકબોક્સિંગ ટુર્નામેન્ટ યોજાઈ હતી તેના જ રમતવીરો જેઓ સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તે જ રમતવીરો અત્યારે ઉપસ્થિત છે અમારી સાથે. તેઓને ટ્રેન કરનાર તેઓના સર એટલે કે સિદ્ધાર્થ સર પણ ઉપસ્થિત છે, તેઓની સાથે જ વાત કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. દિલ્હી ખાતે કિકબોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન થયું અને તેમાં વડોદરા શહેરની દીકરીઓ અને દીકરાઓએ ગૌરવ વધાર્યું. કેટલા સમયથી તેઓ આપની પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે? ટોટલ 20 પ્લેયર્સે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું સમગ્ર ગુજરાતમાંથી, અને એમાંથી 19 પ્લેયર આપણા વડોદરા અને આપણા શહેરના હતા. આ ઇન્ટરનેશનલ જે ટુર્નામેન્ટ હતી એમાં 22થી વધારે કન્ટ્રીઝ આમાં પાર્ટિસિપેટ કરી રહી હતી. આ જેટલાય ખેલાડીઓ છે એ બધા એનામાંથી ઘણા બધા પ્લેયર્સ પહેલાં બી અગાઉ બી ઇન્ટરનેશનલ્સ રમ્યા છે અને ઘણા પ્લેયર્સ ફર્સ્ટ ટાઈમ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા હતા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં. ઘણા વર્ષોથી આ લોકો મહેનત કરે છે અને આજની તારીખમાં બી એમની ટુર્નામેન્ટ પત્યા પછી બી એ જ ઉત્સાહ હતી અને એ જ જોશથી નેક્સ્ટ ટુર્નામેન્ટ માટે મહેનત ચાલુ છે. જી, તમે આ ફિલ્ડમાં કેટલા વર્ષથી સ્ટુડન્ટોને એટલે કે જે પ્લેયર્સો છે તેઓને ટ્રેન કરો છો? હું 1998માં આ ફિલ્ડમાં સ્ટાર્ટિંગ કર્યું, મારું કરિયર સ્ટાર્ટ કર્યું. 1999માં હું મારો પહેલો મેડલ જીત્યો, સિલ્વર મેડલ હતો ત્યારે મારો એ, અને એ જીત્યા પછી મને સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આજે મેં કહે કે મને સ્પાર્ક મળ્યો અને એ સ્પાર્ક સાથે મારું જે કરિયર હતું એ મેં કન્ટિન્યુ કર્યું અને 2010થી હું કોચિંગ આપવાનું સ્ટાર્ટ કર્યું. વેરી નાઇસ. અને આજે તો તમને બહુ જ પ્રાઉડ ફીલ થતો હશે કે તમારા સ્ટુડન્ટો વર્લ્ડ લેવલની ટુર્નામેન્ટ એટલે કે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વડોદરાનું ગૌરવ વધાર્યું છે. ખૂબ મહત્ત્વની બાબત છે. 1998થી તેઓએ શરૂઆત કરી હતી અને અત્યારે હાલ જે તબક્કે પહોંચ્યા છે એક ગૌરવની બાબત કહેવાય કે તેઓના સ્ટુડન્ટોએ આજે ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. અમારી સાથે નમ્રતા, ઓમકાર, કાવ્યા અને દિયા જોડાઈ ગયા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમામનું હાર્દિક સ્વાગત છે. દિયાની સાથે વાતચીત કરીશું. દિયા, કેટલી મહેનત લાગી છે એક ઝીરોથી અહીંયા સુધીની સફરમાં? કિકબોક્સિંગ મેં સ્ટાર્ટ કરીએ ટોટલ 4 યર્સ થયા છે અને 4 યર્સમાં મેં 2 નેશનલ્સ રમી છે, સ્ટેટ્સ અને ડિસ્ટ્રિક્ટ રમી છે, અને આ મારું ફર્સ્ટ ઇન્ટરનેશનલ હતું. તો પ્રેક્ટિસ બી એટલી જ બધી હતી, મોર્નિંગ સેશન્સ, ઇવનિંગ સેશન્સ, ડેલી રનિંગ, ડાયટ બધું સરના અંડરમાં એકદમ પ્રોપર હતું. તો ટ્રેનિંગ બી ઇનફ હતી અને ખબર હતી કે અમારી કોચિંગ એટલી સારી છે કે કોઈના કોઈ મેડલ તો મળશે જ, અને મેડલ નહીં જીતવું નહીં તો શીખવા તો કંઈ ના કંઈ મળશે જ. ડાયટની વાત કરી તો આજના જે યંગસ્ટરો છે ફાસ્ટફૂડ પર વધારે ફોકસ કરી રહ્યા છે, ડાયટ બહુ દૂરની વાત છે. આટલું ડેડિકેશન, હાઉ ઇઝ ધીસ પોસિબલ? એ અગર સ્પોર્ટ્સમાં અગર જોવું હોય તો ડિસિપ્લિન ડાયટ તો કમ્પલસરી જોઈશે જ, કારણ કે ફાસ્ટફૂડ ખાઈશું તો એનર્જી નહીં મળે અને એનર્જી કિકબોક્સિંગમાં તો બહુ જ જોઈએ, તો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે કે સિલ્વર મેડલ? સિલ્વર, 2 સિલ્વર. વેરી નાઇસ, કોંગ્રેચ્યુલેશન. 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. અમારી સાથે કાવ્યા પણ છે. સફર ક્યાંથી ક્યાં સુધી રહ્યો, ક્યારે તમે જ્યારે એન્ટ્રી મારી કિકબોક્સિંગમાં ત્યારે કેટલા વર્ષના હતા અને કેવું હતું ને અત્યારે શું ફીલ કરી રહ્યા છો? જ્યારે મેં કિકબોક્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે હું 12.5 યર્સની હતી અને હવે હું 14 છું. અને મારો સફર સ્ટાર્ટ તો ખાલી મેં વેકેશન પૂરતું કર્યું હતું, પણ મને બધાને જોઈને કે બધા નેશનલ્સ રમે છે, ઇન્ટરનેશનલ રમે છે, તો મને બી ઈચ્છા થઈ કે પોતાને અને મારી ફેમિલીને બધાને પ્રાઉડ ફીલ કરાવું, એટલે મેં સ્ટાર્ટ કર્યું. અત્યારે મારું ફર્સ્ટ હતું ઇન્ટરનેશનલ અને એમાં મને 2 ગોલ્ડ મળ્યા છે. વેરી નાઇસ. ડેડિકેશન કેટલું રહ્યું છે? ડેડિકેશન તો 1 થી જોઈએ જ, અને એમાં ડિસિપ્લિન બી હોવું જોઈએ અને ડાયટ બી હોવી જોઈએ, ત્યારે જ તમને સક્સેસ મળે. સ્ટડીમાં અત્યારે શું કરી રહ્યા? અત્યારે મારું 9th ચાલે છે. હજી 9મા ધોરણમાં અભ્યાસ કરો છો? 9th સ્ટાન્ડર્ડમાં ભણતી એક વિદ્યાર્થી જેણે દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ રમી અને ગૌરવ વધાર્યું છે. દર્શક મિત્રો, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કહેવાય, કારણ કે 9મા ધોરણમાં સ્ટીલ તમે 14 વર્ષની દીકરી છે, અને તો તમને એમ થોડું બેલેન્સ કરતા તકલીફ ના પડી કે મારે સ્પોર્ટ્સમાં વધારે ફોકસ કરવો છે કે સ્ટડીમાં? કયા પર વધારે તમને લાગ્યું? મને લાઈક એટલું ડિફિકલ્ટી નહીં પડી, પણ મને પહેલાંથી સ્પોર્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ હતું, એટલે સ્ટડીઝ અને સ્પોર્ટ્સને સાથે કરવું થોડું ડિફિકલ્ટ છે, બટ ચાલે છે. જી, વેરી નાઇસ. અમારી સાથે નમ્રતા પણ છે. નમ્રતા, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક્યુ સર. પહેલાં તો દિલ્હી ગયા અને ત્યારે શું અચીવ કર્યું કિકબોક્સિંગમાં?
કિક બોક્સિંગમાં મને બહુ જ ટૂંકો સમય થયો છે, આ એને 1.5 યર જ થયું છે અત્યાર સુધી. અને આ મારું ફર્સ્ટ ઇન્ટરનેશનલ હતું અને એમાં મારા 2 ગોલ્ડ મેડલ છે, અને એની પહેલાં બી ખેલો ઇન્ડિયા થયું હતું એમાં બી મારા 2 ગોલ્ડ મેડલ છે. અને અહીંયા આવીને ખૂબ જ સારો એક્સપિરિયન્સ મળ્યો છે, નવા નવા પ્લેયરો બહારના આવ્યા હતા અને બધું જોઈને ખૂબ જ શીખવા મળ્યું છે. ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે અમારો. અગર તમારે ઇન્ટરનેશનલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ નો ટાર્ગેટ હોય તો મિનિમમ તમારું 5 to 6 અવર વર્કઆઉટ તો હોવું જ જોઈએ દિવસમાં, પ્લસ ડાયટ બી પરફેક્ટ હોવી જોઈએ. બીકોઝ ડાયટ વગર પોસિબલ નથી કે તમે આટલું બધું વર્કઆઉટ બી કરી શકો અને આગળ બી વધી શકો. શરૂઆત ક્યાંથી થઈ હતી? શરૂઆત અભી 1.5 યર પહેલા જ થઈ હતી મારી. અચ્છા, એટલે તમે 1.5 વર્ષની અંદર આ લેવલે પહોંચ્યા. પહેલી રમત ક્યારે હતી અને કેવી રીતે રમ્યા? પહેલી જ મારી પ્રેસિડેન્ટ ક્લબ રમાઈ હતી જે અહીંયા વડોદરામાં જ ઓર્ગેનાઇઝ થઈ હતી, એમાં બી મેં ગ્રાન્ડ ચેમ્પિયન બની હતી. પછી ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ બી મારો ફર્સ્ટ ટાઈમ, નેશનલમાં બી મારા 2 ગોલ્ડ અને 1 સિલ્વર હતો. એની પછી બી પ્રેસિડેન્ટ ક્લબ રમી, એમાં બી મેં ગ્રાન્ડ ચેમ્પિયન બની હતી. અને એની પછી ખેલો ઇન્ડિયા ઓર્ગેનાઇઝ થયું, એમાં 2 ગોલ્ડ મેડલ અને ફરી ઇન્ટરનેશનલમાં મેં ફર્સ્ટ ટાઈમ ગઈ હતી, ત્યાં આગળ બી મારા 2 ગોલ્ડ મેડલ છે. નર્મદા, વોટ ડુ યુ થિંક કે અત્યારે તમે ગર્લ્સ છો, ગર્લ્સના અમુક ક્રાઇટેરિયા હોય, ગર્લ્સની અમુક મેન્ટાલિટી હોય, એ સોસાયટી પૂરતી હોય, મમ્મી પપ્પા પૂરતી હોય, તમે એક લિમિટ, એક તમારું ક્રાઇટેરિયા ક્રોસ કરીને તમે અબવ, એટલે કે ઉપર આગળ ગયા છો અને અચીવ કર્યું છે. વિદ્યાર્થીઓને, એટલે કે જે દીકરીઓ છે, જે લેડીઝો છે, તેઓને તમારા મતે કયા પ્રકારની સલાહ આપવા માંગો? બસ મેં એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ બધી વસ્તુ ફેસ તો કરવી જ પડશે. અગર આપણે એઝ અ ગર્લ્સ અમે આગળ વધીશું તો બહુ વસ્તુ ફેસ કરવી પડે છે, પણ કંઈ બી થાય ગીવ અપ નહીં કરવાનું. બસ આ જ મોટો છે કે ગીવ અપ નહીં કરવાનું. એક મેન્ટાલિટી તરીકે તમારી જે છાપ હોય છે, એ છાપ ક્રોસ કરીને તમારે આગળ જવાનું હોય છે, અને એ પણ લેડીઝ થઈને. હા, તો એ ક્રાઇટેરિયા તમને ક્રોસ થતા કેવા વિચારો આવ્યા, કે કયા પ્રકારનું બર્ડન નડ્યું, કયા પ્રકારના રોકટોક નડી, અને તમે બધી વસ્તુઓ ફેસ કરીને? બર્ડન તો સ્ટાર્ટિંગમાં બહુ જ આવ્યા હતા કે ગર્લ થઈને બોક્સિંગમાં છે, કિક બોક્સિંગ રમી રહી છે, તો એ બધું થયું હતું. પણ તો બી એ બધું ને મેં ઇગ્નોર કર્યું, કેમ કે અગર ઇગ્નોર કર્યું છું તો જ મેં અહીંયા સુધી પહોંચી શકી છું. ઇગ્નોર કર્યા પછી પ્રેક્ટિસ કરી, બધું કર્યું અને એમને બતાવ્યું કે મેં કંઈ કરી શકું છું અને મારા મેડલ પ્રૂવ કર્યું છે કે મેં કરી શકું છું. મમ્મી પપ્પા ઘણા ખુશ થયા? બહુ જ પ્રાઉડ ફીલ કરે છે. વેરી નાઇસ. આ ઉંમરે આટલું બધું ડેડિકેશન અને તમામ વસ્તુની લિમિટ ક્રોસ કરીને અહીંયા પહોંચ્યું, ઇટ મીન ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યું, દેટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય છે. પરંતુ આ જ દીકરીઓએ વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. મારી સાથે ઓમપ્રકાશ ઓમકાર પણ છે. અત્યારે હાલ શું કરી રહ્યા છો કિક બોક્સિંગની સાથે સાથે? સાથે સાથે હમણાં જોબ બી ચાલુ હતી. કઈ ફિલ્ડમાં છો? મેકેનિકલ એન્જિનિયર. મેકેનિકલ એન્જિનિયર, ઓકે. ઇન્ટરનેશનલ લેવલે રમવાનું એક સ્વપ્નનું હોય છે અને એ સ્વપ્ન પર જઈ તમે હાસિલ કર્યું છે, અને અત્યારે હાલ સિલ્વર મેડલ કે ગોલ્ડ મેડલ? સિલ્વર મેડલ. સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. કેટલો ટાઈમિંગ લાગ્યો તમે જ્યારથી વિચાર્યું, જ્યારે જોઈન થયા ત્યાંથી લઈને અહીંયા સુધી? મેં લાસ્ટ ચાર વર્ષથી આ ફિલ્ડમાં છું. મારે એક નેશનલમાં ગોલ્ડ મેડલ બી છે. લાસ્ટ યર ઓપન ઇન્ટરનેશનલ દિલ્હીમાં થઈ હતી, એમાં મારે બ્રોન્ઝ મેડલ હતો. તો એ ટાઈમથી લઈને આ ટાઈમ સુધી મેં વિચાર્યું હતું કે ના, આવતા વર્ષે જે હશે એમાં આપણે બેસ્ટ પરફોર્મ કરીને ગોલ્ડનો ટ્રાય કરીશું. અને આ લાસ્ટ યર કરતાં આ યરમાં વધારે કોમ્પિટિશન હતું, જેમ કે 22 કન્ટ્રીઝ પાર્ટિસિપેટ લઈ રહી હતી આ કોમ્પિટિશનમાં. તો એમાં મારે સૌથી ટફ ફાઇનલ્સ જે હતી એ ઈરાક સામે હતી, એટલે એ બહુ મારી ટફ ફાઇટ હતી. પણ ઓવરઓલ એક્સપિરિયન્સ મારો સારો રહ્યો કે આપણામાં જે કમીઓ હતી, કે મારું જે પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ બધું આ કોમ્પિટિશનમાં મને જાણવા મળી ગયું, કે આપણી સ્પીડ કઈ છે, કે આપણું લેવલ કઈ છે, એ બધું આ કોમ્પિટિશનમાં આપણને ખબર પડે કે શું શીખવા મળ્યું, કે ઇન્ટરનેશનલ પ્લેયર્સની પણ ટેકનિક શીખવા મળે આપણને. ઓવરઓલ એક્સપિરિયન્સ આમાં સારો રહ્યો. હું કર અત્યારના યંગ જનરેશનની વાત કરીએ તો સેડેટરી લાઈફની સાથે સાથે ટચ સ્ક્રીનવાળા જમાનામાં વી ઓલ આર બિઝી, અને એની અંદર સ્પોર્ટ્સને લઈને ટાઈમ જ નથી મળતો. એવું કહીએ અને આપણે સ્કીપ કરીએ છીએ, ઇગ્નોર કરીએ છીએ, તો એવું કહીએ તો પણ ચાલે. અત્યારનો જે જનરેશન છે તે લોકોને તમારા રિવ્યૂથી શું સજેશન આપવા માગો છો? મેં એક જ કહેવા માંગીશ કે ફોન યુઝ કરો ના એવું નથી, પણ લિમિટ્સ બધાને આપો કે ભાઈ ફિઝિકલ મેન્ટલી થોડુંક આપણે ફિઝિકલમાં એક્સરસાઇઝ સવારે મોર્નિંગ સેશન્સ કરો, પછી યોગાઝ હોય છે, કે એવું જરૂર નથી કે તમે કે કોઈ બી ગેમ્સ રમો, પણ એટલીસ્ટ એક્સરસાઇઝ અને યોગા આ બે વસ્તુ ફિઝિકલી ફિટ થવા માટે ઇનફ હોય છે. વેરી નાઇસ. કેટલા કલાકનું ડેડિકેશન પર ડે? પર ડે 4 to 5 અવર્સનું ડેડિકેશન, પ્રેક્ટિસ, મોર્નિંગમાં રનિંગ સેશન્સ, ટેક ફિઝિકલ ટ્રેનિંગ્સ હોય છે, પછી આપણે ટેકનિકની પ્રેક્ટિસ હોય છે, ઘણી બધી એવી રીતે અલગ અલગ.
આખો દિવસમાં આ બધું મેનેજ કરી શકતા હતા? યસ, સાથે સાથે જોબ પણ હતી. જોબ પણ હતી અને જોબ બી પાછી શિફ્ટ વાઇઝ માં હતી. હાઉ કેન યુ સ્પેન્ડ ઓલ તમારો ટાઈમ કેવી રીતે આ બધી જગ્યા તમે મેનેજ કર્યો? મોર્નિંગ શિફ્ટ હોય તો સાંજમાં 2-3 કલાક આપવાના, નાઇટ હોય તો પછી નાઇટમાંથી કરીને ફર્સ્ટ મોર્નિંગના સેશન અટેન્ડ કરીને પછી ઘરે જઈને સુવાનું, એવી રીતે બધું મેનેજ થતું હતું. ઇટ્સ વેરી બિગ થિંગ્સ. દર્શક મિત્રો, આખા દિવસ દરમિયાન એટલે કે 24 કલાકમાંથી જોબ પછી ઘરનું, ઘરના પછી કિકબોક્સિંગની પ્રેક્ટિસ અને ડાયટ, આ બધી જ વસ્તુઓ ફોકસ કરવી અને આ લેવલે પહોંચવું, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ અને મોટી વાત છે. યાર, તમને એવું લાગે છે કે ઘણી બધી વસ્તુઓ તમે ક્રોસ કરીને આ જગ્યા પર પહોંચ્યા છો, ઘણી બધી બાબતો તમારે ફેસ કરવાની થઈ હશે, સોસાયટી, ફેમિલી અને લેડીઝ છો, તો આ બધી વસ્તુઓને કેવી રીતે તમે જોઈ છે, કેવા નજરિયાથી જોઈ? ફેમિલીની વાત કરીએ તો મારી બેન, મારા મમ્મી પપ્પાનો તો બહુ જ સ્ટાર્ટથી જ બહુ સપોર્ટ હતો કે એવું નહીં કે તું ગર્લ છે તો તું કિકબોક્સિંગ ના રમ, વાગી કરી રહેશે, તો એનું તો કોઈ ક્વેશ્ચન હતું જ નહીં કે ફેમિલીમાં કોઈ ઇશ્યુ આવે. અને હું હમણાં ફર્સ્ટ યર નવરચના યુનિવર્સિટીમાં છું, તો ભણવાનું બી સાથે સાથે મારું 12th હતું ત્યારે બી હું કોમ્પિટિશન્સ રમતી જ હતી, તો મેનેજેબલ જ હોય છે. મતલબ એવું કોઈ એક્સક્યુઝ નથી કે તમે સ્પોર્ટ્સ રમો તો તમારું ભણવાનું નહીં થાય. અને એ મારા ગ્રેડ્સ બી સારા જ હતા, તો મેનેજ કરવું હોય, સ્પોર્ટ્સ રમવું હોય તો થઈ જ શકે છે. યુ કેન, તમે કરી શકો. યસ. ઓકે. કાવ્યા, તમે જ્યારે સક્સેસ થતા હો એટલે કે એક આવી લેવલે પહોંચતા હો, એની અંદર તમારા ગુરુ જે તમને શીખવે છે, જે આ લેવલે પહોંચાડે છે, સે ફાળો એમનો જ હોય છે. 99% તો તમને પૂછા બેઝ કરે છે અને આ જગ્યાએ પહોંચ્યા છો, તમારા સર માટે શું કહેવા માંગો? કે અગર તમારા સર તમને 100% ટ્રેનિંગ આપે છે તો તમને તમારું ફલું હોય કે તમે એમને કરીને જ બતાડો, અને એક્સક્યુઝ તો દેવાના જ નહીં, કેમ કે સર એમનો ટાઈમ અને બધું આપે છે, તો આપણે કેમ ના કરીએ. નમ્રતા, વોટ વુડ યુ લાઈક ટુ ટેલ અબાઉટ યોર સર? સર કે બારે મેં એક ચીજ બોલના ચાહોગી કે ઇનકે બિના કુછ ભી પોસિબલ નહીં હૈ. સબસે મતલબ જે ભી અમારા માટે છે, સરે જે કર્યું છે એ છે, બકા એમના વગર કંઈ બી પોસિબલ જ નથી. અને કોચનું ઇમ્પોર્ટન્સ બહુ જ હોય છે સ્પોર્ટની અંદર. એક કોઈ બી સ્પોર્ટ પર્સન હોય તો કોચ વગર કશું જ પોસિબલ નથી. તો થેન્ક યુ સો મચ સર, જે ભી અમે લોકો છે એ બધું એમના માટે, એમના લીધે જ છે. ઇન્ટરનેશનલ જીતી ગયા, બટ વોટ્સ યોર નેક્સ્ટ પ્લાન? વોટ્સ યોર તમારે હવે આગળ, વોટ વુડ યુ લાઈક ટુ, તમે શું કરવા માંગો છો, ક્યાં જવા માંગો છો? જી, મારો પ્લાન છે કે અભી 2025માં વર્લ્ડ ચેમ્પિયનશિપ થવાનું છે, તો હું ઈચ્છું છું કે હું ત્યાં જઈને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, અને બને તેવું જેવી રીતે મેં અભી સુધી મારી જર્ની રહી છે એવી રીતે મેં ત્યાં આગળ બી ગોલ્ડ મેડલ લઈને આવું અને બધાને જ પ્રાઉડ ફીલ કરાવું. સર માટે શું કહેવા માંગો છો? એમ કારણ કે તમારા કરતાં પણ વધારે ફોકસ, વધારે ડેડિકેશન, વધારે કોન્સન્ટ્રેટ, તમે જેટલી મહેનત કરો છો એના કરતાં વધારે ચિંતા એમને રહેતી હોય છે. કે સર માટે તો હવે જેમ કે આપણે મોર્નિંગ સેશન્સ હોય છે તો સર બી આપણા માટે વહેલા ઉઠીને બધું આપણા માટે કરતા હોય છે, કે ભાઈ એ બી એમની પર્સનલ લાઈફ છોડીને આપણા પાછળ સવારથી લઈને સાંજ સુધી, કે આપણે જે તે ટાઈમે આપણે સરને કહીએ કે સર મેં આ ટાઈમે ફ્રી છું, મારા જેમ કે જોબ પર, તો સર બી એ ટાઈમે આપણને પ્રેક્ટિસ કરાવતા હોઈએ છે. જી, એટલે તમામ જે ખેલાડીઓ છે, જે પ્લેયર્સો છે, તેઓનો એક જ મુખ્ય હાથ છે કે સર વગર ઇટ્સ પોસિબલ જ નહોતું, કારણ કે તેઓએ પોતાનો કિંમતી સમય અમને ફાળવ્યો છે અને આ કિંમતી સમય ફાળવીને જ અમે આ લેવલે પહોંચ્યા છે. અમે સિદ્ધાર્થ સર સાથે પણ વાતચીત કરીશું કે સર, અલગ અલગ પ્રકારના, અલગ અલગ માઇન્ડસેટવાળા સ્ટુડન્ટો તમારી પાસે આવતા હોય છે, કોક આ જ કિક બોક્સિંગમાં કોક વીક હોય, કોક મિડલમાં રમતો હોય, તો કોક એકદમ હાઈ હોય, આ ત્રણેય ત્રણ લેવલવાળા સ્ટુડન્ટોને મેનેજ કરવું એ કેવી રીતે પોસિબલ બન્યું? સૌથી પહેલાં જ્યારે કોઈ બી અમારા ક્લાસમાં એડમિશન માટે આવે તો અમે પૂછીએ કે એમનો ગોલ શું છે, કેમકે એ ગોલના હિસાબે એ ગોલ ઓરિએન્ટેડ અમે કામ કરી શકીએ. નોર્મલી બે ઇન્ટેન્શનથી લોકો આવતા હોય, સૌથી પહેલાં એઝ અ સ્પોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે એઝ અ સેલ્ફ ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ આવતા હોય, અને સેકન્ડલી એઝ અ ફિટનેસ. કિકબોક્સિંગ એઝ અ ફિટનેસ આજકાલ બહુ જ ટ્રેન્ડિંગ છે, ઘણી બધી જગ્યાએ તમે જોશો તો કિકબોક્સિંગ ફિટનેસના સ્પેશિયલ ક્લાસીસ બી ચાલે છે. તો આવી રીતે બે ગ્રુપ્સમાં અમારા પાસે ક્લાયન્ટ્સ આવતા હોય, અને સ્પોર્ટ્સમાં જેવી કે કોઈ પ્લેયર્સ આવે છે કે કોઈ પેરેન્ટ્સ આવે છે અને એમના સન માટે કે ડોટર માટે જ્યારે સ્પોર્ટ્સ માટે એ કરે છે, તો ત્યારે અમે ઓવરઓલ સ્ટડી કરીએ છીએ અને એના એકોર્ડિંગ કિકબોક્સિંગમાં ટોટલ 7 ઇવેન્ટ્સ છે અલગ અલગ, જેઓ એથ્લેટિક્સમાં 100-200 મીટર, શોર્ટ પુટ થ્રો, ડિસ્કસ થ્રો, એવી રીતે કિકબોક્સિંગમાં બી અલગ અલગ 7 ઇવેન્ટ છે. તો એઝ અ કોચ મારું કામ છે કે મારા પાસે જે માણસ આવી રહ્યો છે એની ક્વોલિટીઝના હિસાબે, એના પરફોર્મન્સના હિસાબે એને કઈ દિશામાં ચેનલાઇઝ કરવું, એના એનર્જીને ક્યાં ચેનલાઇઝ કરવું, તો એ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. વેરી નાઇસ સર.
જે ચારે ચાર સ્ટુડન્ટોને પૂછવામાં આવ્યું હતું, તે લોકોએ શાયદ મને લાગે છે ત્યાં સુધી ડાયટ પર બહુ જ ફોકસની વાત કરી. વોટ્સ યોર ઓપિનિયન, વોટ્સ યોર એડવાઇસ ટુ ટુડેઝ યંગ જનરેશન કે કયા પ્રકારનું લાઈફ અત્યારે સેડેટરીમાંથી બહાર નીકળવું જોઈએ, સ્ક્રીનવાળી દુનિયામાંથી બહાર નીકળવું જોઈએ, બોડી પાછળ હાફ એન અવર વન અવર તો તમારા દિવસનો નાખવો જ જોઈએ, તમારી શું સલાહ છે? ઓફકોર્સ ફિટનેસ જે છે કે એક્સરસાઇઝ જે છે, તો આજકાલ આપણે જોઈએ છે કે યુ નો લોકો એક જેમ કે 1st January આવ્યો તો ન્યૂ રિઝોલ્યુશન્સ બનાવે છે, પણ એકચ્યુઅલી એવું ના હોવું જોઈએ. ફિટનેસ જે છે એ હેલ્થ જે છે, કોરોનામાં બી આપણે શું શીખ્યા કે હેલ્થ જ છે, જે બી છે કોઈ વેલ્થ કામમાં નહીં આવી પણ હેલ્થ કામમાં આવી. સો એવી રીતે તમે તમારા હેલ્થ પર કામ કરવું જોઈએ અને તમારા રૂટીનમાં એટલીસ્ટ 1/2 કલાક તમે પોતાના હેલ્થ માટે આપવો જોઈએ, તો જેથી કરીને આગળ જનારા ટાઈમમાં તમે ફિટ રહો અને તમારે ફિઝિકલી તમે ફિટ રહેશો તો મેન્ટલી બી ઓટોમેટિક તમે ફિટ રહેશો. અને ફિટનેસ એક્સરસાઇઝ વસ્તુ એવી છે કે ખાલી એ ફિઝિકલ નથી, એ મેન્ટલી બી છે. એમાં તમારી મેન્ટલ સ્ટ્રેન્થ બી ડેવલપ થાય, મેન્ટલ હોર્મોન્સ બી સારા એવા હોર્મોન્સ ક્રિએટ થાય, તો જેથી કરીને તમારી જે બી ડેઈલી લાઈફ છે એ તમે એન્જોય કરી શકો. અને એની સાથે સાથે જેવી તમે વાત કરી કે આજકાલનું જે યુવા પીઢી છે, આજે અમે યુવા પીઢીને આપના સ્પાર્ક ટુડેના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈ બી એક સ્પોર્ટ તમે ચૂઝ કરો કે કોઈ બી એક એક્ટિવિટીઝ તમે ચૂઝ કરો અને એને તમારા લાઈફના રૂટીનમાં ઇમ્પ્લિમેન્ટ કરો તો એ ઘણું સારું રહેશે. ખૂબ ખૂબ આભાર. ઘણી બધી એવી જાણવા જેવી બાબતો જે છે તે આજના યંગ જનરેશનને એડવાઇસ મળી છે. દર્શક મિત્રો, કિકબોક્સિંગમાં ઇન્ટરનેશનલ લેવલે જેમાં 22 જેટલી અલગ અલગ ટીમો ઇન્વોલ્વ થઈ હતી, જે લોકોએ પાર્ટિસિપેટ થયા હતા, અને તેમજ વડોદરા શહેરના વિદ્યાર્થીઓ, આ સ્ટુડન્ટો, આ પ્લેયરોએ આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ આ 4x4 જે પ્લેયર છે તેઓની સાથે સાથે જેઓને ટ્રીટ કર્યા છે, એટલે કે તેઓના સર જે સિદ્ધાર્થ સર છે, તેઓનો એક હૃદયથી તેઓનું સ્વાગત, અને સાથે સાથે આગામી વર્ષોમાં, આગામી દિવસોમાં આ જ ટ્રેન્ડમાં એટલે કે આ જ ફિલ્ડમાં સફળતાના શિખરો સર કરે તેવી એક શુભકામનાઓ. સાથે સાથે જ હવે તમે તમારું જે ફોકસ છે, ફરી એકવાર એક રિક્વેસ્ટ પણ અને એક શુભકામના પણ, આ જ ફિલ્ડમાં દિવસે દિવસે પ્રગતિ કરો. તમારું જે ડેડિકેશન છે તેથી વધવું જોઈએ પરંતુ ઘટવું ન જોઈએ એવી સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને એક શુભકામના આપી રહ્યું છે. ફરી એકવાર નમ્રતા, ઓમકાર, કાવ્યા અને દિયા સાથે જે સિદ્ધાર્થ સરને શુભકામનાઓ પાઠવે છે કે કિકબોક્સિંગમાં વર્લ્ડ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે જ્યારે ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે, મોટી વસ્તુ છે આપણા સૌ માટે, એટલે કે વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી તેઓને શુભકામના પાઠવી અને આગામી સમયમાં આ જ ફિલ્ડમાં હજી ઉત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામના. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.